તો આ તરફ દેવભૂમિ દ્વારકાના રાવલ ગામે નદીમાં ડૂબી જવાના કારણે એક સાથે ત્રણ વ્યક્તિના મોત થતા અરેરાટ વ્યાપી ગઈ છે. રાવલ ગામે નદીમાં ડૂબી જવાના કારણે માતા પુત્ર અને ભત્રીજાનું મોત થયું છે. ત્રણેય વ્યક્તિઓ કઈ રીતે ડૂબી ગયા તે હજુ જાણવા નથી મળ્યું. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં ડૂબી જતા ત્રણ વ્યક્તિના મોત થયા છે. રાવલ ગામે ત્રણેય લોકો આ નદીમાં ડૂબી ગયા હતા. માતા પુત્ર અને ભત્રીજાનું મોત થયું છે. સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. જોકે માતા પુત્ર અને ભત્રીજાનું આ ઘટનામાં મોત થયું છે. ત્રણેય લોકોનું નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. સમગ્ર ઘટના દેવભૂમિ દ્વારકાના રાવલ ગામની છે. વધુ માહિતી આપશે સંવાદદાતા રાજુ રૂપાલેલિયા. રાજુ, આ ત્રણેય લોકો ક્યાં જઈ રહ્યા હતા અને કેવી રીતે સમગ્ર ઘટના બની હતી? જણાવી દઉં કે દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરતુ ડેમ આવેલો છે અને વરતુ ડેમનું જે પાણી છે તેમની જે નદી વહે છે ત્યાં રાવલ ગામના લોકો છે જે કપડાં ધોવા અને નાવા ધોવા માટે જતા હોય છે. ત્યારે આજે બપોરના સમયે લક્ષ્મીબેન વાઘેલા અને તેમના એક પુત્ર અને તેમના ભત્રીજો ત્રણેય લોકો ત્યાં કપડાં ધોવા માટે અને નાવા માટે ગયા હતા. દરમિયાન આ ઘટના બની હતી. જી બિલકુલ રાજુ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કલ્યાણપુરા ડેમમાં પાણીની આવકમાં અચાનક વધારો થયો અને ત્યારબાદ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. તે દરમિયાન માતા પુત્ર અને ભત્રીજા સાથે કપડાં ધોવા માટે ગયા હતા અને તે દરમિયાન પાણીના પ્રવાહમાં અચાનક વધારો થતાં ત્રણેય નદીમાં ડૂબી ગયા હતા.